હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 9 ના યથાર્થ બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં શરૂઆત કરીશું આજે આપણે નવા ચેપ્ટરની, અને આ નવું ચેપ્ટર એટલે કે છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ. અને આ લેક્ચર છે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર. તો બાળકો તૈયાર થઈ જાઓ, કેમ કે આ લેક્ચરથી શરૂઆત થશે ભૂમિતિની. ધોરણ 9 ની અંદર આપણે ભૂમિતિની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એકચ્યુઅલી જોવા જાય તો 5મું ચેપ્ટર બી ભૂમિતિનું જ હતું, યુક્લિડની ભૂમિતિનો પરિચય. ઓકે, પરંતુ એ 5મા ચેપ્ટરમાં ટોટલી બધી થિયરી જ હતી, બરાબર છે? હવે બાળકો પ્યોર આપણે વાત કરીએ તો આ 6ઠા ચેપ્ટરથી તમે પ્યોર ભૂમિતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છો. અને ભૂમિતિના ચેપ્ટરની વાત કરીએ તો આ 6ઠા ચેપ્ટરથી જે શરૂઆત થાય છે રેખાઓ અને ખૂણાઓ, પછી એના પછી ત્રિકોણવાળું ચેપ્ટર આવશે, ચતુષ્કોણવાળું ચેપ્ટર આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના આધારિત ચેપ્ટર આવશે, વર્તુળ ચેપ્ટર આવશે. તો આટલા કેટલાક ચેપ્ટર આપણે ભૂમિતિના શીખવાના છે. અને આ જે કંઈ પણ વસ્તુ આપણે ભૂમિતિમાં શીખવાનું છે તે દરેક વસ્તુનો ઉપયોગ આવતા વર્ષે ધોરણ 10માં પણ થશે, બરાબર છે બાળકો? અને ઘણા બધા બાળકો એવા હોય છે કે જેમને મેથ્સની અંદર ભૂમિતિમાં તકલીફ પડતી હોય છે, ભૂમિતિથી ગભરાતા હોય છે, બરાબર? ઘણા એવા બાળકો મેં જોયા છે. તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, તમે બસ ખાલી એટલું કરો, મેં જેટલું તમને આ દરેક લેક્ચરમાં ભૂમિતિમાં ભણાવીશ ને, એકદમ ધ્યાન આપીને સમજજો, પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન કરો, લેક્ચરને એકદમ ધ્યાનપૂર્વક જુઓ, નોટબુક બનાવો, જે કંઈ પણ તમને હું ભણાવું છું તેની વારંવાર બને એટલી વધારે પ્રેક્ટિસ કરો. બસ આટલી વસ્તુ કરશો તો તમને ભૂમિતિ સારામાં સારું આવડી જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને બાળકો, ભૂમિતિ એટલે દિમાગનો ખેલ છે. ઓકે, ભૂમિતિમાં ઘણી બધી વસ્તુ યાદ પણ રાખવાની હોય છે, અને ઘણી બધી જગ્યાએ દિમાગ વાપરવાનું હોય છે, મગજ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો હોય છે. તો તમે જેટલું સારું તમારું મગજ વાપરશો, જેટલું સારું થિંકિંગ કરશો, જેટલું સારું અને જેટલું વધારે ભૂમિતિમાં વિચારશો, તેટલા તમે ભૂમિતિમાં એક્સપર્ટ બનશો. ઓકે, અને બાળકો, તમને ભૂમિતિમાં એક્સપર્ટ બનાવવા માટે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, દરેક વસ્તુ બહુ ડિટેલમાં સમજાવીશ, બરાબર છે? તો ચાલો બાળકો, લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ. તો બાળકો, આ લેક્ચરમાં આપણે શું શીખવાના છે? તો આપણે ટોટલી આ ચેપ્ટરનું પહેલાં બેઝિક શીખીશું, એટલે કે પ્રસ્તાવના. પછી એ પ્રસ્તાવનામાં કેટલીક વ્યાખ્યાઓનો સમાવેશ થશે, તે બધી વ્યાખ્યાઓ જોઈશું. અને પછી પૂર્વધારાના 6.1 અને 6.2, આ બે પૂર્વધારાના પણ જોઈશું. થોડીક તબિયત ખરાબ છે, શરદી છે, વચ્ચે વચ્ચે થોડીક તકલીફ તમને આપીશ, ટેન્શન નહીં લેતા, પણ પૂરેપૂરું ઉત્સાહ સાથે ભણાવીશ, પૂરેપૂરી એનર્જી તમને આ લેક્ચરમાં હું મારી પૂરેપૂરી એનર્જી આપી દઈશ, બરાબર? ચાલો બાળકો, શરૂઆત કરીએ. તો ચેપ્ટરની શરૂઆત કરીએ છે. મેં તમને કીધું એ પ્રમાણે ટોટલી બેઝિક પોઈન્ટ બધા આપણે લઈ લઈશું, બધી વ્યાખ્યાઓ જોવાના છે. તમને કદાચ આ લેક્ચર થોડોક બોરિંગ લાગી શકે, કેમ કે આ લેક્ચરમાં આપણે એક બી દાખલો નથી જોવાના. આ લેક્ચરમાં ટોટલી બેઝિક પોઈન્ટ આવશે, અને આ બેઝિકની વાત કરીએ તો તમારું 7મું ધોરણ, 8મા ધોરણનું ભૂમિતિનો પણ સમાવેશ થઈ જશે. કેમ કે બાળકો, ભૂમિતિમાં તમને પછી તકલીફ નહીં પડે એટલા માટે પહેલાં બેઝિકને સમજી લો. બેઝિકમાં જ પછી તકલીફ ખામી રહી જાય તો પછી તમને જ્યારે ચેપ્ટરના દાખલા શીખવાડીશ ત્યારે પછી વ્યવસ્થિત સમજ નહીં પડશે. પછી ત્યારે તમને બધા નવા નવા સવાલ ઊભા થશે કે ભાઈ આ વસ્તુ આમ કેમ, પેલું પેલું કેમ. એના માટે તમારા ફર્સ્ટ લેક્ચરને ધ્યાનથી સમજવો પડશે, ઘણી બધી વ્યાખ્યાઓ શીખવાની છે. અને પૂરેપૂરો પોતાના પર કંટ્રોલ રાખજો, પૂરેપૂરું ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો. લેક્ચર કદાચ બોરિંગ થઈ શકે છે, હું તમારા માટે લેક્ચરને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. છતાં પણ થિયરી આવે એટલે બાળકને કંટારો આવી જતો હોય છે વચ્ચે વચ્ચે, કંટારો નહીં આવવા દેતા. ધ્યાનથી સાંભળજો મને, સમજજો દરેક વસ્તુને, અને વચ્ચે એવું લાગે તો એકાદ બ્રેક પણ લઈ લેજો, પણ લેક્ચરને ધ્યાનથી સમજજો. ઓકે, તો ચાલો બાળકો શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીશું રેખાખંડને. હવે બાળકો, રેખાખંડ પહેલાં વાત આવે રેખાની. હવે રેખાનો મતલબ તો તમને ખબર જ છે, આપણે જ્યારે 5મું ચેપ્ટર ચલાવ્યું યુક્લિડની ભૂમિતિનો પરિચય, તો તેમાં રેખા શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો. તો બાળકો, રેખા એટલે શું? હવે બાળકો, 5મા ચેપ્ટરની વાત કરીએ ને, તો 5મા ચેપ્ટરમાં રેખાખંડને રેખા કહેતા હતા, યાદ આવે છે? રેખાખંડને રેખા કહેતા હતા. પરંતુ હવે એ બધી 5મા ચેપ્ટરના બધા કોન્સેપ્ટને અત્યારે ગોળી મારો, હવે તમારે રિયલ લાઈફમાં જીવવાનું છે. આજની તારીખમાં રેખા એટલે શું? તો આજની તારીખમાં રેખા એટલે રેખા, અને આ રેખા એટલે કે અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરાબર? એક એવી લીટી કે જે અનંત સુધી વિસ્તરેલી હોય છે તેને આપણે રેખા કહીએ છીએ, યાદ છે ને બાળકો આ વસ્તુ? તો હવે વાત કરીએ રેખાખંડની. રેખાખંડ કોને કહેવાય? તો રેખાખંડ એટલે
બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. રેખાખંડ શું છે ભાઈ? રેખાખંડ એ રેખાનો ભાગ છે, રેખાનો ટુકડો છે. બાળકો તમે રેખાને તોડી નાખો, રેખાનો ટુકડો કરી નાખો, બરાબર, કે આ છે ભાઈ રેખા. વા રેખાને તોડવા માટે તમારે એના પર બે બિંદુ મૂકવાના, પહેલું બિંદુ અને બીજું બિંદુ. તો તમને આટલું જે દેખાય છે ને, આ બે બિંદુઓ વચ્ચેનો ભાગ, એ ભાગે રેખાનો ટુકડો છે. આટલું આ કરી નાખો અને પેલી સાઈડથી આ આને કરી નાખો, તો તમને આટલું જે દેખાય છે તે શું છે ભાઈ? તો આ જે તમને વસ્તુ દેખાય છે, પહેલાં રેખા હતી, આટલો ભાગ એ હવે છે રેખાનો ટુકડો. શું છે બાળકો? આ છે રેખાનો ટુકડો. અને આ રેખાના આ જે ટુકડો છે, આ ટુકડાને કહેવાય રેખાખંડ. રેખાના ટુકડાને રેખાખંડ કહેવાય, કે જે ટુકડામાં બે અંત્ય બિંદુ હોય છે. અંત્ય એટલે કે છેરા પરના બિંદુ, અંત્ય બિંદુ એટલે કે છેરા પરના બિંદુ. આ રેખાખંડ છે, આ રેખાખંડનો આ છેરો, પહેલો છેરો અને આ બીજો છેરો, આ બંને છેરા પર તમને જે બિંદુ દેખાય છે તે છે રેખાખંડના અંત્ય બિંદુ. સમજ પડે છે? તો ચાલો બાળકો ફરી એકવાર તમે આ વ્યાખ્યાને બોલો. બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. બાળકો અહીંયા રેખાખંડની આકૃતિ પણ દર્શાવેલી છે, જુઓ. જેવી રીતના આ દોર્યું તેવી રીતના અહીંયા પણ એક રેખાખંડ દોરેલો છે. રેખાખંડના છેરા એટલે કે રેખાખંડના બે અંત્ય બિંદુ હોય છે, છેરા પર બે બિંદુ હોય છે. અને આ બિંદુને તમે કંઈ પણ નામ આપી શકો. તો અહીંયા નામ આપેલું છે એ અને બી. અને હંમેશા જ્યારે પણ તમે બિંદુને નામ આપો તો કેપિટલ એબીસીડી, નાની એબીસીડી નહીં, સ્મોલ નહીં. ફરજિયાત બિંદુનું નામ કેપિટલ એબીસીડી. તો અહીંયા કેપિટલ એ અને કેપિટલ બી, તો આને વંચાય રેખાખંડ એ બી. આને શું કહેવાશે બાળકો? રેખાખંડ એ બી. ચલો રેખાખંડ ક્લિયર. રેખાનો ભાગ એટલે રેખાખંડ, બે અંત્ય બિંદુ વાળો. હવે ઘણા બાળકો કહેશે કે સર આપણે આને આવું નહીં લખી શકીએ, કે એ બીની ઉપર લીટી, કે પછી સર ખાલી આને એ બી જ કહેવાનું. તો બાળકો તમે લગભગ જ્યારે તમે છઠ્ઠા સાતમા કે આઠમામાં હશો ત્યારે તમને આવું લખાવવામાં આવતું હશે કે એ બીની ઉપર લીટી એટલે રેખાખંડ એ બી. રેખાખંડ એ બી લખો છો, જ્યારે પણ તમે રેખાખંડની વાત કરો અને રેખાખંડ એ બી લખો તો ઉપર લીટી પાડી દેવાની, નાને વાંચવાનું રેખાખંડ એ બી. અને આ જે એ બી છે તેને ખાલી એ બી જ વાંચવાનું. ને એ બીનો મતલબ રેખાખંડની લંબાઈ. જ્યારે તમે લીટી નથી પાડતા ત્યારે એ વસ્તુને લંબાઈ કહેવાય, ને જ્યારે તમે લીટી પાડો છો તો એ રેખાખંડ છે. પરંતુ બાળકો મારા શબ્દને એકદમ ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી સાંભળજો. તમારી ટેક્સ્ટબુક એવું કહે છે કે રેખાખંડ એ બીને આવી રીતે નથી લખવાનું. તમારે રેખાખંડ એ બીને આવી રીતના નથી લખવાનું, આવી રીતના જ લખવાનું છે. જ્યારે પણ રેખાખંડ એ બીની વાત આવે તો ખાલી એ બી લખી દેવાનું. આવું હું નથી કહેતો, આવું તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે. અને તમારી ટેક્સ્ટબુકમાં દરેક જગ્યાએ જ્યારે પણ રેખાખંડ એ બીની વાત આવશે ને, તો એ લોકો શુદ્ધ ગુજરાતીમાં રેખાખંડ એ બી લખશે. શુદ્ધ ગુજરાતીમાં રેખાખંડ એ બી, એ લોકો આવું નથી લખવાના, કાં તો ખાલી એ બી લખશે. ખાલી એ બીનો મતલબ રેખાખંડ એ બી, અને ખાલી એ બીનો મતલબ જ રેખાખંડ એ બીનું માપ પણ. માપની વાત આવે તો હો એ બી જ લખવાનું, અને લંબાઈની વાત આવે એટલે કે રેખાખંડની વાત આવે તો પણ એ બી જ લખવાનું. જુઓ આ છે તમારી ટેક્સ્ટબુકની પીડીએફ. ઓકે, તો તમારી પીડીએફમાં જુઓ, ટેક્સ્ટબુકની અંદર તમે જોશો ને તો તમને અહીંયા મૂળભૂત પદો તથા વ્યાખ્યાઓવાળા ટોપિકમાં બધી વસ્તુ લખેલી દેખાશે. કે યાદ રાખો કે રેખાખંડ એ બીને આવી રીતના અને તેની લંબાઈને એ બી, ઓકે, એ બીની ઉપર લીટી એટલે રેખાખંડ એ બી અને તેની લંબાઈને એ બી વડે દર્શાવાય છે. એવી રીતના કિરણની વાત આવે તો આ કિરણ એ બી છે, રેખાને રેખા એ બી, રેખાની વાત આવે તો ઉપર બે તીર પાડવાના. છતાં પણ આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં. તમારી ટેક્સ્ટબુક વાળા એમ કહે છે કે ભાઈ આ વસ્તુ ખોટી નથી, પરંતુ આપણે આનો ઉપયોગ કરવાનો નથી. આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં અને આપણે આવું લખીશું, રેખાખંડ એ બી શુદ્ધ ગુજરાતીમાં, ઉપર લીટી નહીં પાડીશું. જ્યારે કિરણ એ બીની વાત આવે તો આવી રીતના તીર નહીં પાડીશું, શુદ્ધ ગુજરાતીમાં કિરણ એ બી લખીશું. જ્યારે રેખા એ બીની વાત આવે તો ઉપર આવા આ લીટી પાડીને બે તીરવાળું એવું નથી લખવાનું, શુદ્ધ ગુજરાતીમાં રેખા એ બી લખીશું. બરાબર, આવા સંકેત વડે દર્શાવીશું. એટલે કે આ લોકો વાત કરે છે કે ભાઈ રેખાખંડ એ બી, તો આની ના પાડી, આવું નથી લખવાનું. તમારે લખવાનું છે રેખાખંડ એ બી. સમજ પડે છે? હવે તમે જ્યારે ધોરણ 9માં છો, ધોરણ 10માં છો, તમારે આ લીટીનો ઉપયોગ નથી કરવાનો. તમારી ટેક્સ્ટબુક વાળાએ ના પાડી દીધી. તમારે આ સિમ્બોલ રેખાખંડ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ઓકે બાળકો, રેખાખંડ પછી આગળની વાત કરીએ તો હવે આવે છે કિરણ. તો બાળકો કિરણ પણ કઈ નવી વસ્તુ નથી, કિરણ પણ રેખાનો ટુકડો જ છે. કિરણ પણ રેખાનો ટુકડો છે બાળકો. જુઓ આ આપણે રેખા દોરી. હવે તમે રેખા પર એક બિંદુ મૂકી દો, કે ચાલો અહીંયા એક બિંદુ મૂકી દીધો,
તો જેવું મેં આ બિંદુ મૂક્યું ને, એટલે રેખાના બે ભાગ થઈ ગયા. કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ થઈ ગયા. આ બે ભાગમાં આ જે છે ને પહેલો ભાગ છે, અને પેલી સાઈડનો જે ભાગ દેખાય તે આ છે બીજો ભાગ. તો તમને અહીંયા રેખાના બે ભાગ દેખાય છે. આ બંને ભાગને કિરણ કહેવાય. કિરણ એટલે રેખાનો ભાગ, અને કિરણમાં કોઈ એક સાઈડ તીર હોય છે. તો જુઓ બાળકો, અહીંયા બંને આકૃતિ દર્શાવેલી છે. રેખા પર અહીંયા બિંદુ મૂકવાથી આ જે જમણી સાઈડનો ભાગ દેખાય છે તે આ છે, અને ડાબી સાઈડનો જે ભાગ દેખાય છે તે આ છે. હવે બાળકો, રેખાને નામ આપવાનું આવે તો આ છે રેખાનું અંત્ય બિંદુ, સોરી કિરણનું. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે, પણ કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે. એટલે કે કિરણનો એક જ છેરો હોય છે. આ જે કિરણ છે ને તેનો આ છેરો છે. આ બાજુ કોઈ છેરો નથી, કેમ કે અહીંયા તીર દર્શાવે છે કે કિરણ અનંત સુધી આગળ વધશે. આ તીર દર્શાવે છે કે કિરણ અનંત સુધી આગળ વધશે. પરંતુ અહીંયા કશે તમે કોઈ એક બિંદુ મૂકી શકો છો, અને એ બિંદુને બી નામ આપ્યું છે. બિંદુ બી અંત્ય બિંદુ નથી, બિંદુ એ અંત્ય બિંદુ છે. કિરણની શરૂઆત બિંદુ એ માંથી થાય એવો એનો મતલબ છે. અને બાળકો, આ કિરણનું નામ છે કિરણ એ બી. અહીંયા કિરણ એ બી લખું, બરાબર? સમજો, આવી રીતના નથી લખવાનું. આ આવી રીતના આ સાચું છે, પણ લખવાનું નથી, ચોપડીવાળા ના પાડે છે. તમારે લખવાનું છે આવી રીતના શુદ્ધ ગુજરાતીમાં, કિરણ એ બી આવી રીતના લખવાનું છે. સમજ પડશે વાતમાં? તો બાળકો, હવે જો અહીંયા એ બી છે તમારા, હવે જો આ છે ને રેખાખંડ એ બી હતો. તમે આ રેખાખંડ એ બી ને રેખાખંડ બી એ પણ લખી શકો છો. સાચું છે, એ બી લખો કે બી એ લખો, તમે એ બી લખો કે બી એ, વસ્તુ એક જ છે. પરંતુ કિરણમાં એવું નહીં ચાલે. કિરણમાં તમે અહીંયા એ બી ની જગ્યાએ બી એ લખો તો આ વસ્તુ ખોટી કહેવાશે. સમજ પડશે વાતમાં? કિરણની શરૂઆત થાય છે બિંદુ એ માંથી, એટલે આને લખવાનું કિરણ એ બી. એ થી બી, એ થી શરૂઆત થઈ એટલે એ બી. જો બી થી શરૂઆત થઈ તો બી એ લખવાનું. હવે આમાં જો આ કિરણની શરૂઆત બિંદુ ક્યુ માંથી થઈ, અને ક્યુ થી કિરણ આગળ વધીને પી તરફ જાય છે, એટલે આ કિરણનું નામ છે કિરણ ક્યુપી. સમજ પડશે વાતમાં? એટલે કે જ્યારે પણ તમે કિરણનું નામ લખો છો, તો એ નામ લખતી વખતે જ્યાંથી કિરણની શરૂઆત થાય તે બિંદુને પહેલાં લખવાનું, અને પછી કિરણ જે તરફ આગળ વધે છે તે બિંદુને બીજા સ્થાને લખવાનું. યાદ રાખજો, ક્લિયર? સંજ્ઞા પણ યાદ રાખજો. આ જે સિમ્બોલ છે તે રેખા એ બીનો છે, પરંતુ એ તમારે નથી વાપરવાનો. તમારે શુદ્ધ ગુજરાતીમાં રેખા એ બી જ લખવાનું છે. આવું તમારી ટેક્સ્ટબુક વાળા કહે છે, આવું તમારે, આવું કોણ કહે છે ભાઈ? એનસીઆરટી વાળા કહે છે. એનસીઆરટી વાળા તમને આવી બધી વસ્તુ શીખવાડે છે. ચાલો, આટલે સુધી ક્લિયર? રેખાખંડ એટલે રેખાનો ભાગ બે અંત્ય બિંદુ વાળો, અને કિરણ એટલે રેખાનો ભાગ એક અંત્ય બિંદુ વાળો. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. અને બાળકો, હવે રેખા, જ્યારે રેખાને નામ આપવાનું આવે ને બાળકો, તો રેખાને નામ આપવાનું આવે તો આ એ અહીંયા અહીંયા બી નામ આપી દઈએ તો આને લખાય રેખા એ બી. તો તમે આ રેખાને, આખી આખી રેખાને આવું નામ આપી શકો, એલ નામ આપી શકો, એમ, એન, આવા નામ આપો તો સ્મોલમાં નામ આપવાના. બિંદુના નામ કેપિટલ આવે, પરંતુ આ એલ એ બિંદુનું નામ નથી, આ એલ રેખાનું નામ છે. અને રેખાના નામને તમે નાના મૂળાક્ષરથી દર્શાવી શકો છો. એટલે કે રેખાને અંગ્રેજીના નાના મૂળાક્ષર એલ, એમ, એન વગેરે વડે દર્શાવી શકાય છે. આટલે સુધી ક્લિયર તમને? ઓકે, તો આ મેઇન ત્રણ વસ્તુથી જ બધી વસ્તુની શરૂઆત થઈ, રેખા, રેખાખંડ, કિરણ. હવે આપણે આગળ વધીશું, અને હવે જોઈશું સમરેખ બિંદુઓ. બાળકો, સમરેખ બિંદુ કોને કહેવાય? જેવો નામ તેવો મતલબ. સમરેખ એટલે એક જ રેખા પર ગોઠવાયેલા બિંદુઓ. યસ, સમરેખ બિંદુ. બાળકો, અહીંયા હું ત્રણ બિંદુ મૂકું છું, એક, બે ને ત્રણ. હવે બાળકો, શું આ ત્રણ બિંદુમાંથી તમે એક રેખાને પસાર કરી શકો છો? જુઓ તો બાળકો, તમે આ ત્રણ બિંદુમાંથી આ રીતે એક રેખાને પસાર કરી શકો છો. તો આ ત્રણ બિંદુને કહેવાય સમરેખ બિંદુઓ. જો ત્રણ બિંદુમાંથી એક રેખા પસાર થાય તો તે ત્રણ બિંદુને સમરેખ બિંદુ કહેવાય. જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ કહે છે. સમરેખ બિંદુ એટલે કે તમને જે બિંદુ આપેલા છે તેમાંથી એક રેખા પસાર થઈ જાય તો આપેલા બિંદુ સમરેખ છે. ત્રણ કે ત્રણથી વધારે બિંદુ, એટલે કે ચાર બિંદુ લેવું, પાંચ બિંદુ લેવું, ત્રણ બિંદુ લેવું, પણ બે બિંદુ લઈએ તો નહીં ચાલે સર. બે બિંદુ નહીં ચાલે, કેમ ખબર? કેમ કે બે બિંદુની વાત કરીએ તો બે બિંદુમાંથી તો રેખા પસાર જ થઈ જશે. તમે આ રીતના બે બિંદુ લેવ તો રેખા પસાર થાય, એટલે બે બિંદુ માટે આ વ્યાખ્યાનો કોઈ મતલબ જ નથી. બાળકો, એટલા માટે વાત કરવામાં આવે ત્રણ બિંદુની.
પરંતુ હવે તમે ત્રણ બિંદુ જો આવી રીતના લેશો તો આ ત્રણ બિંદુમાંથી શું એક રેખા પસાર થાય છે? ના, એનો મતલબ કે આ ત્રણ બિંદુઓ છે અસમરેખ બિંદુઓ. તમે પ્રયત્ન કરી જુઓ, આ ત્રણ બિંદુમાંથી એક રેખા પસાર નહીં થશે. ભાઈ તમે કહેશો કે સર હું તો પસાર કરી દેમ, જોઉં સર આ રેખા પસાર થઈ ગઈ. બાળકો આ રેખા નથી યાર. પછી કેટલાક બાળકો આવું કરશે, જો 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 સર રેખા પસાર થઈ ગઈ સર. બાળકો આને રેખા થોડી કહેવાય, રેખા એટલે સીધી લીટી બનવી જોઈએ. ઓકે, સમરેખ અને અસમરેખ ક્લિયર? અસમરેખ બિંદુઓ, જો આપેલા બિંદુઓ સમરેખ ન હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુ કહેવાય. કેટલી સિમ્પલ વ્યાખ્યા છે, સમરેખ નથી તો અસમરેખ કહેવાય. સમરેખની વ્યાખ્યા શું? તમે કહેશો કે સર અસમરેખ નથી તો સમરેખ. ના બાળકો, આ વ્યાખ્યા ખોટી છે. સમરેખની વ્યાખ્યામાં તમારે આવું સ્પષ્ટ લખવાનું. તમે અસમરેખની વ્યાખ્યામાં આવું લખી શકો છો કે જો આપેલા બિંદુ સમરેખ ન હોય તો તેને અસમરેખ કહેવાય. અથવા તમે અસમરેખની આવી પણ વ્યાખ્યા લખી શકો કે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓમાંથી એક રેખા પસાર ન થાય તો તે બિંદુઓને અસમરેખ બિંદુ કહેવાય. આ પણ સાચું છે અને આ પણ સાચું છે, પરંતુ અસમરેખની વ્યાખ્યામાં આ વ્યાખ્યા તમને વધારે ઇઝી લાગશે. જો આપેલા બિંદુ સમરેખ નથી તો તેને અસમરેખ કહેવાય. કેટલું ઇઝી લાગ્યા? તો મારો આ સમરેખ બિંદુની જે વ્યાખ્યા છે તે યાદ રાખો કે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. ખ્યાલ આવી જશે? આગળ વધીએ તો એના પછી હવે વાત કરીશું ખૂણાની. ખૂણો કોને કહેવાય? સમજો ધ્યાનથી, ખૂણો કોને કહેવાય? તો બાળકો તમે ધ્યાનથી જુઓ, એ ખૂણાની એક આકૃતિ આપી છે. તમે આકૃતિને જોશો ને તો તમને જોવા આ શું દેખાય છે, આને કહેવાય કિરણ. પછી આ પણ શું દેખાય છે, આ પણ કિરણ છે. તમને કેટલા કિરણ દેખાય છે? બે કિરણ દેખાય છે, દેખાય છે ને. હવે બાળકો, હવે આ જે કિરણ છે ને, આ કિરણ તો આ કિરણનું અંત્ય બિંદુ કયું છે? આજુ આ બિંદુ બી. અને આ જે ઉપરવાળું કિરણ છે તેનું અંત્ય બિંદુ કયું છે? આ કિરણનું અંત્ય બિંદુ છે બિંદુ બી. એટલે કે બાળકો બંને કિરણનું અંત્ય બિંદુ એક જ છે, બંને કિરણનું અંત્ય બિંદુ એક જ છે. એટલે કે બાળકો આ તો ખૂણાની વ્યાખ્યા છે. જુઓ, જ્યારે બે કિરણો એક બે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. બે કિરણનો ઉદ્ભવ થાય છે એક જ બિંદુમાંથી ત્યારે બને છે ખૂણો. હવે આપણે આ એક બિંદુ લઈએ છીએ, હવે આ બિંદુમાંથી હું એક કિરણનો ઉદ્ભવ કર્યો અને આ જ બિંદુમાંથી બીજા કિરણનો ઉદ્ભવ કર્યો, તો બાળકો આ ખૂણો બની ગયો. આટલા ભાગને, આટલો જે વચ્ચેનો ભાગ છે એને કહેવાય ખૂણો. સમજ પડશે? તો આ છે ખૂણાની વ્યાખ્યા, અને ખૂણાની આકૃતિ એકદમ સરસ અહીંયા દોરેલી પણ છે. ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવામાં આવે છે અને સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. બાળકો આ ખૂણો છે ને, આ ખૂણો એ જે બે કિરણથી બને, આ પહેલું કિરણ છે કિરણ બીસી અને આ બીજું કિરણ છે કિરણ બીએ, આ બંને કિરણને ખૂણાની બાજુઓ કહેવાય, ખૂણાના ભુજ કહેવાય. બરાબર, જે રીતના તમારી પાસે તમારા બે ભુજ છે ને, આ બે ભુજ, આ પહેલું ભુજ અને આ છે બીજું ભુજ, એવી રીતના જે ખૂણો છે તે ખૂણાના પણ બે ભુજ હોય છે, પહેલું ભુજ બીજું ભુજ, અને ભુજ એટલે બાજુ. સમજ પડે છે? ચાલો બાળકો આકૃતિને જુઓ. આકૃતિમાં આ જે ખૂણો દેખાય છે ને, આ ખૂણો, તે ખૂણો બિંદુ બી પર બનતો છે તેમ કહેવાય, અને બિંદુ બીને કહેવાય ખૂણાનું શિરોબિંદુ. શિર એટલે માથું, જે રીતના ભગવાને તમને માથું આપ્યું છે એ રીતના ભૂમિતિમાં ખૂણાને પણ માથું હોય છે. તમે કહેશો કે સર અમારું માથું તો ઉપર છે, તો આનું માથું અહીંયા હોવું જોઈએ ને, તો એવું નથી, અહીંયા માથું નીચે છે બિંદુ બી પર. સમજ પડે છે? હવે દરેક વસ્તુ માટે રચના અલગ અલગ હોય, તો ખૂણાનું માથું કઈ જગ્યાએ ગોઠવાયેલું છે? તો જે બિંદુમાંથી ખૂણો નીકળે છે તે બિંદુએ, જે બિંદુમાંથી બંને કિરણ નીકળે છે, અને બિંદુ બી બંને કિરણનું સામાન્ય બિંદુ અને સામાન્ય બિંદુને કહેવાય શિરોબિંદુ. ચાલો હવે બાળકો આ ખૂણાને નામ આપવું હોય તો ખૂણો બિંદુ બી પર બને છે, એટલે ખૂણાનું નામ છે ખૂણો બી. તો હવે ખૂણો બીને તમે આવી રીતના બી લખી શકો ને આવી રીતના બી લખી શકો. આ ખૂણાની નિશાની છે ખૂણો બી. અને બાળકો આને હજી વ્યવસ્થિત નામ આપવું હોય તો જુઓ, આ ખૂણો બી નામ છે ને, હવે આ ખૂણો એ થી શરૂઆત થાય છે, એ બી સી, એટલે આનું નામ છે ખૂણો એ બી સી. તમે આ બેમાંથી કોઈ પણ નામ લખી શકો. ખૂણો બી લખવું હોય તો ખૂણો બી લખો, ને ખૂણો એ બી સી લખવું હોય તો ખૂણો એ બી સી લખો. એટલે કે બાળકો જે બિંદુ પર ખૂણો બને તે બિંદુને વચ્ચે રાખવાનું. હવે તમે આનું નામ
ખૂનો એબીસી ની જગ્યાએ ખૂનો આવું બી લખી શકો સી બી એ, તમે ખૂનો એબીસી લખો તો બી ચાલે, ખૂનો સીબીએ લખો તો બી ચાલે, પરંતુ બાળકો મેઇન વસ્તુ શું છે ખબર, જે બિંદુ પર આ ખૂનો બને છે ને તે બિંદુ વચ્ચે બી બી વચ્ચે હોવો જોઈએ. તમે કહેશો કે સર આ થોડુંક એમ લાંબુ પડી જાય, સર આ સારું લાગે એમ કે બિંદુ બી પર ખૂનો બને એટલે ખૂનો બી લખી દીધું, પરંતુ બાળકો ઘણીવાર શું થશે ખબર કે આવી રીતના એક કરતા વધારે ખૂણા દેખાશે તમને, તમને એક કરતા વધારે પણ ખૂણા દેખાઈ શકે છે. અહીંયા આપણે ઓ નામ આપી દઈએ, એ નામ આપી દઈએ, બી નામ આપીએ, સી નામ આપીએ, ડી નામ આપીએ. હવે બાળકો હું લખું ખૂનો ઓ, તો ખૂનો ઓ એટલે કયો ખૂનો, ખૂનો ઓ એટલે આ ખૂનો, આ ખૂનો કે આ ખૂનો, કે પછી અરિયો આ ખૂનો કે આ ખૂનો. એટલે કે ખૂનો ઓની વાત કરીએ તો આપણને ખબર નથી પડતી કે અહીંયા કયો ખૂનો ઓ લોચો પડે છે, કે ખૂનો ઓ એટલે કયો ખૂનો ઓ, કહેના ક્યાં ચાટે હો, આવું થશે બાળકો. તો બાળકો ખૂનો ઓની વાત કરીએ ત્યારે સ્પેસિફિક કેવું પડે, હવે તમારે આ ખૂનો ઓની વાત કરવી હોય તો અહીંયા લખવું પડે કે ખૂનો સી ઓ ડી, ઓને વચ્ચે, કેમ કે વાત ખૂનો ઓની છે અને કયો અર્યો આ ખૂનો એટલે સી ઓ ડી. આની વાત કરવી હોય તો ખૂનો બી ઓ સી, આ ખૂનાની વાત કરવી હોય તો ખૂનો એ ઓ બી અથવા બી ઓ એ, બે વખત થયું, એથી શરૂઆત કરીએ તો વધારે સારું લાગે, સમજ પડશે. હવે તમારે જો આ ખૂનાની વાત કરવી હોય તો અર્યો આ ખૂનો, તો આ જે ખૂનો છે તે એ ઓ સી, ખૂનો એ ઓ સી, સમજ પડશે. હવે તમારે માની લો કે આ ખૂનાની વાત કરવી હોય તો આ જે ખૂનો છે તે છે ખૂનો બી ઓ ડી. એટલે કે જ્યારે બહુ એક જ બિંદુ પર બહુ વધારે વધારે ખૂના બની જાય તો તમારે આવી રીતના સ્પેસિફિક નામ આપવા પડે. હા, પણ એક બિંદુ પર એક જ ખૂનો આવી રીતના બનતો હોય તો આપણે ખૂનો બી લખીએ એટલે સમજ પડી ગઈ કે હા ભાઈ આર્યો આ ખૂનો બી. ક્લિયર એકદમ, આટલે સુધી કઈ તકલીફ, ખૂનામાં સમજ પડી ગઈ, તો આપણે આગળ વધીએ. હવે બાળકો ખૂનાના પ્રકાર આવે છે, ખૂનાના પ્રકાર તો તમને ખબર જ હશે, તમને મેઇન ત્રણ પ્રકાર ખબર છે કે લઘુ કોણ ખૂનો, કાટકોણ ખૂનો અને ગુરુ કોણ ખૂનો. લઘુ કોણ કોને કહેવાય, કે જે ખૂનાનું માપ 0 થી 90ની વચ્ચે હોય, એટલે કે જે ખૂનાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તે ખૂનાને લઘુ કોણ ખૂનો કહેવાય. આકૃતિમાં જુઓ તમને આ ખૂનો દેખાય છે, આ ખૂનો છે ખૂનો એ બી સી, એટલે કે બિંદુ બી પરનો ખૂનો ખૂનો બી. અહીંયા ખૂનો બીનું માપ એક્સ લખેલું છે અને ખૂનો બીનું માપ એક્સ હોય અને આ ખૂનો, બાળકો સિમ્પલ છે, જો કાટકોણ એટલે 90નો ખૂનો, આ છે કાટકોણ એટલે 90નો ખૂનો. હવે આ કાટકોણનો આ જે ભાગ છે ને તેને એમ નાનો કરીએ તો આ ખૂનો 90 કરતાં નાનો થશે, એટલે આ ખૂનો લઘુ કોણ છે, સમજ પડે છે તમને. ઓકે, આ જે ખૂનો છે આ લઘુ કોણ છે, લઘુ કોણ, લઘુ કોણ, લઘુ કોણ, લઘુ કોણ, લઘુ કોણ, કાટકોણ. હવે કાટકોણ કરતાં મોટું જોઈએ, ગુરુ કોણ, 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 કાટકોણ, લઘુ કોણ, લઘુ કોણ, લઘુ કોણ, સમજ પડે છે. તો બાળકો એક્ઝેક્ટ આટલો ખૂનો દેખાય તો આ છે બાળકો કાટકોણ, ને નાનું કરીએ તો લઘુ કોણ, આ લઘુ કોણનો ભાગ કહેવાય કાટકોણ, આ છે કાટકોણ, અને એમ જઈશું તો ગુરુ કોણ. તો બાળકો આ જે ખૂનો છે તે ખૂનો છે લઘુ કોણ ખૂનો, બિંદુ બી વાળો ખૂનો બી લઘુ કોણ, અને જો એનું નામ એક્સ હોય તો એક્સ એ 0 થી 90ની વચ્ચે, 0 અંશ લેસ દેન એક્સ લેસ દેન 90 અંશ, સમજ પડશે. ક્લિયર એકદમ, આકૃતિમાં ખૂનો એ બી સી એ લઘુ કોણ ખૂનો છે, લઘુ કોણ એટલે 90 અંશથી નાના માપનો ખૂનો અથવા તો 0 અંશથી 90 અંશની વચ્ચેનો ખૂનો. એના પછી સેકન્ડ છે કાટકોણ ખૂનો, તમને ખ્યાલ આવી જ ગયો છે કે જે ખૂનાનું માપ 90 અંશ હોય તે ખૂનાને કાટકોણ ખૂનો કહેવાય, કાટકોણ એટલે 90 અંશના માપનો ખૂનો કે જે આવો દેખાશે. હવે બાળકો જ્યારે કાટકોણ ખૂનાની વાત હોય અહીંયા તમને બિંદુ બી પરનો ખૂનો ક્યુને જુઓ, આ ખૂનો ક્યુ 90 અંશનો ખૂનો છે, ખૂનો ક્યુને ખૂનો પી ક્યુ આર પણ કહેવાય. તો ખૂનો ક્યુ છે 90નો ખૂનો, તે અહીંયા છે ને આવું નથી દોર્યું, અહીંયા જુઓ લંબચોરસ જેવું દોર્યું, તો જ્યારે બી કાટકોણ ખૂનો આવે ને તો આવું લંબચોરસની નિશાની આપવાની એક રિવાજ છે, લંબચોરસ જેવી નિશાની આપો એવો રિવાજ છે, ચોરસ કે લંબચોરસ જેવી નિશાની. ક્લિયર છે બાળકો, કાટકોણ ખૂનાને કાટખૂનો બી તમે કહી શકો, કાટકોણ બોલો કે કાટખૂનો બોલો બંનેનો મતલબ એક જ છે, અને આકૃતિમાં આજે ખૂનો પી ક્યુ આર છે તે છે 90 અંશનો ખૂનો. ક્લિયર એકદમ, કાટકોણ. કાટકોણ પછી આવશે ગુરુકોણ, તો ગુરુકોણ ખૂનો કોને કહેવાય, તો તમે સમજી ગયા છો તે પ્રમાણે કે 90થી મોટો ખૂનો, જે ખૂનાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય તે ખૂનાને ગુરુકોણ ખૂનો કહેવાય.
ઓકે, તમારે માપ યાદ રાખવાનું કે ગુરુ કોણની વાત આવે તો 90 થી 180 ની વચ્ચે, લઘુ કોણ એટલે 0 થી 90, કાટકોણ એટલે એક્ઝેક્ટ 90, અને ગુરુ કોણ એટલે 90 થી 180 ની વચ્ચે. જો ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે તો તે ખૂણો કયો? ગુરુ કોણ. અને આકૃતિમાં અહીંયા તમને ગુરુ કોણ ખૂણો દેખાય છે. જો તમે કોણ માપકથી આ ખૂણાને માપશો તો 90 કરતાં મોટો જ થશે, બરાબર છે. અને નોર્મલી તમે કોઈ બી ખૂણાને જોવું તો તમને ખૂણાને ઓળખતા તો આવડતું હશે જ. હવે તમને જોઈને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ કાટકોણ છે, આ લઘુ કોણ છે, આ ગુરુ કોણ છે. સો આઈ હોપ કે તમને આટલું તો ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે, લઘુ કોણ, ગુરુ કોણ ને કાટકોણમાં, બરાબર છે. ચાલો તો બાળકો, આકૃતિમાં તમને આજે ખૂણો દેખાય છે તે કેવો ખૂણો છે? ગુરુ કોણ. આ ખૂણાનું નામ છે ખૂણો એક્સ વાય ઝેડ, અથવા શોર્ટમાં લખીએ તો ખૂણો વાય, જેનું માપ છે એ. ખૂણો છે ગુરુ કોણ એટલે એનું માપ 90 અને 180 ની વચ્ચે, 90 ડિગ્રી લેસ ધેન એ લેસ ધેન 180. ક્લિયર? એકદમ સિમ્પલ. હવે બાળકો, ખૂણાના આ 3 પ્રકાર સિવાય પણ હજી કેટલાક પ્રકાર આવે છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે. લગભગ આ નવા પ્રકાર એ તમને હવે 9માં આવે છે. તો હવે આવે છે સરળ કોણ. હવે જે ખૂણો આવે છે બાળકો, તે ખૂણો છે સરળ કોણ. કોને કહેવાય? સરળ કોણ. જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને સરળ કોણ ખૂણો કહે છે, એટલે કે સરળ કોણ કહે છે. સમજ પડે છે વાતમાં? સરળ કોણ એટલે 180 અંશના માપનો ખૂણો. એકદમ સિમ્પલ યાદ રાખો, બરાબર. 0 થી 90 લઘુ કોણ, 90 કાટકોણ, 90 થી 180 ગુરુ કોણ, એક્ઝેક્ટ 180 સરળ કોણ, અને 180નો ખૂણો એટલે એક સીધી લીટી જેવું તમને દેખાશે, બરાબર. અહીંયા ખૂણો જે બે કિરણથી બને એમાં પહેલું કિરણ અને 180ના ખૂણે બીજું કિરણ દોરીએ તો આ ખૂણો એક સીધી લીટી જેવું જ થઈ જશે. તો બાળકો, આવા ખૂણાને શું કહેવાશે? સરળ કોણ કહેવાશે. તો આકૃતિમાં ખૂણો આર ઓ એમ, ખૂણો આર ઓ એમ એ સરળ કોણ છે. ખૂણો આર ઓ એમ બરાબર 180 આવું. ક્લિયર છે બાળકો? એ સીધી લીટી જેવું જ બની જશે. ચાલો, સરળ કોણ ક્લિયર, 180નો ખૂણો સરળ કોણ. પછી હવે છેલ્લો છે વિપરીત કોણ. કેવો કોણ? વિપરીત કોણ. બાળકો, વિપરીત એટલે એમ વધારે પડતો જ વિપરીત થઈ ગયેલો એમ. વિપરીત એટલે છટકી ગયેલો, વધારે પડતું મોટો થઈ ગયેલો, કંઈક એવો મતલબ થાય વિપરીત. ઓકે, તો વિપરીત કોણનો મતલબ શું? તો વિપરીત કોણ એટલે જે ખૂણાનું માપ 180 કરતાં મોટું અને 360 કરતાં નાનું, એટલે કે જે ખૂણો 180 અને 360 અંશની વચ્ચેનો ખૂણો હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય. ઓકે, જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત ખૂણો, વિપરીત કોણ ખૂણો કહે છે. એટલે કે વિપરીત કોણ કહે છે, સિમ્પલ યાદ રહી જશે. ઓકે, આકૃતિમાં જુઓ, તમને આ ખૂણો દેખાય છે. તમે કહેશો કે સર આ ખૂણો તો સર અર્યો આ ને, તો ના બાળકો, તમારે આ નિશાનીને જોવાની, ખૂણાની અહીંયા જ્યાં ચક્ર બનાવેલું છે ને તે જુઓ. આ ચક્ર એવું કહે કે આ ખૂણો, સમજ પડે છે? આ ચક્રને ખાસ જોજો, ચક્ર કઈ તરફ તમને જવા કહે છે. તો આ જે ખૂણો છે આટલેથી આટલે સુધીનો ખૂણો, તે ખૂણો જોવો તમે ધ્યાનથી, વિપરીત કોણ છે. ખૂણો ડી ઈ વી, આ જે ખૂણો ડીઈ વી છે, દેવ નહીં, ડીઈ વી બોલવાનું, બરાબર. તમે કહેશો કે સર તમે નામ જ એવા લાવો કે યાર અમને આવું બધું બોલાઈ જાય, સર ડીઈ વી એટલે દેવ બોલાઈ ગયો. આ તો એટલા માટે કે કેટલાક બાળકો આવું બધા ભલતા નામ બોલે, હવે આનું નામ દેવ બોલે. ખૂણો દેવ, ખૂણો રોમ, એટલે મેં જાણી જોઈને આવા નામ લીધા કે જેથી હું તમને એ પણ શીખવાડી શકું કે ખૂણાને આવા નામથી બોલાવતા નહીં. તો આ જે ખૂણો ઈ છે, બિંદુ ઈ આગળ ખૂણો ડીઈ વી, આ ખૂણો છે વિપરીત કોણ ખૂણો. અને વિપરીત કોણ છે અને એને આપણે વાય નામ આપીએ તો વાયનું માપ 180 કરતાં મોટું ને 360 કરતાં નાનું જ હશે. અને બાળકો, આ ખૂણો ડીઈ વી જે વિપરીત કોણ છે તેને આવું નહીં લખવાનું, એને આખું આવું લખવાનું, વિપરીત ખૂણો ડીઈ વી. આ જે ખૂણો છે ને, આ ખૂણો, તો આ ખૂણાને કહેવાય વિપરીત ખૂણો ડીઈ, આવું જ લખવાનું, વિપરીત ખૂણો ડીઈ વી ફરજિયાત. અને વંચાય, વિપરીત ખૂણો ડીઈ વી વંચાય છે અને લખાય પણ છે. જ્યારે પણ વિપરીત કોણ આવે ત્યારે વિપરીત શબ્દ ખૂણાની આગળ લખવો પડે. વિપરીત ખૂણો આવે તો ખૂણાની આગળ વિપરીત શબ્દ લખવો પડે, લખવું જ પડે, આ ફરજિયાત છે. અને વિપરીતનો, હવે માની લો કે તમે ખાલી ખૂણો ડીઈ વી લખો તો આને સમજવો પડશે, તો આ લઘુ કોણ થઈ જશે. પણ વિપરીતનો મતલબ આઉટસાઇડનો ખૂણો, બરાબર. વિપરીતનો મતલબ આઉટસાઇડનો ખૂણો, વિપરીત ખૂણો ડીઈ વી, વિપરીત ખૂણો ડીઈ વી એટલે આઉટસાઇડ, એવું આપણે સમજી જશું. માની લો કે આ એક ખૂણો દોર્યો, અત્યારે તમને ગુરુ કોણ દેખાય છે, પણ મેં એમ કેમ કે આ ખૂણાનું નામ છે ખૂણો એબીસી,
ને હું એમ બોલી દેમ કે વિપરીત ખૂણો એબીસી એટલે આઉટસાઇડ, તો આ ભાગ થઈ ગયો. ઓકે ક્લિયર. વિપરીત ખૂણોનું માપ 180 થી મોટું ને 360 થી નાનું. સો આઈ હોપ કે તમને આટલે સુધી ક્લિયર. ખૂણાના આ પાંચ પ્રકાર છે, બે પ્રકાર તમને કદાચ નવા લાગ્યા હશે, સરળ કોણ અને વિપરીત કોણ. હવે બધા પ્રકાર તમને યાદ રહી જશે, આ બધી વ્યાખ્યા જેટલું બી ચલાવ્યું તે. ઓકે હવે બાળકો, હવે આવે છે ખૂણાઓની જોડના પ્રકાર. સમજો, ખૂણાઓની જોડના પ્રકાર, ખૂણાઓની જોર, જોડી. હવે બાળકો ખૂણાઓની જોડીની વાત છે. હવે જો અહીંયા પહેલો પ્રકાર છે કોટિકોણ, બીજો છે પૂરક કોણ. હવે કેટલાક બાળકોને જો પૂછવામાં આવે ને કે બેટા કોટિકોણ એટલે કોને કહેવાય કોટિકોણ, તો એ બાળક શું જવાબ આપે ખબર? તો 90નો ખૂણો એટલે કોટિકોણ. ખોટી વાત, કોટિકોણ એટલે 90નો ખૂણો નહીં. 90નો ખૂણોને કહેવાય કાટકોણ અથવા કાટખૂણો, કોટિકોણ નહીં કહેવાય. બાળકો કોટિકોણનો મતલબ કે 90નો ખૂણો એવો કોઈ મતલબ જ નથી. કોટિકોણનો મતલબમાં બે ખૂણા છે. જ્યારે બી કોટિકોણ શબ્દ આવે એટલે એક ખૂણાની વાત નથી ચાલતી. કોટિકોણ શબ્દ એ પોતે જ એવું કહેવા માંગે છે કે બે ખૂણા, કેમ કે કોટિકોણ એ ખૂણાની જોરનો પ્રકાર છે, ખૂણાની જોરના પ્રકાર. અને જોર એટલે બે, ચંપલની જોર બે ચંપલ, કપડાની જોરી તો બે, એટલે કે શર્ટ અને પેન્ટ એમ બે થાય. જ્યારે બી જોરીની વાત આવે ને ત્યારે એમાં બે હોય છે, બે. તો ખૂણાની જોર એટલે બે ખૂણા. તો ખૂણાની જોરના પ્રકારમાં પહેલો પ્રકાર કોટિકોણ, અને કોટિકોણમાં કેટલા ખૂણા? બે ખૂણા. તો કેવા બે ખૂણા? કેવા બે ખૂણા? તો જે બે ખૂણાનો સરવાળો 90 થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. કોટિકોણનો મતલબ બે ખૂણાનો સરવાળો 90. બે ખૂણા, બે ખૂણા બાળકો. કોટિકોણનો મતલબ 90નો ખૂણો ના, કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો 90, તો તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. આ છે કોટિકોણની વ્યાખ્યા. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. માની લો કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 90 અંશ થાય છે, તો એનો મતલબ શું? કે ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ છે. જો એનો ને બીનો સરવાળો 90, તો એને ને બીને એકબીજાના કોટિકોણ કહેવાય. સમજ પડશે વાતમાં? ફોર એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ માની લેવો કે ખૂણો એ બરાબર છે 30 ને ખૂણો બી બરાબર છે 60. તો શું બાળકો ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ છે? તો સરવાળો કરીને જોઈ લેવાનું. તો તમે જોશો તો ખૂણો એ વત્તા ખૂણો બી, તો 30 વત્તા 60, 30 ને 60 90. તો હા, માટે ખૂણો એ અને ખૂણો બી નો સરવાળો 90 થયો એટલે ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ છે, એકબીજાના કોટિકોણ છે. સમજ પડશે તમને? એવી રીતના હવે બીજું એક્ઝામ્પલ તમે જાતે બી બનાવી શકો કે 50 ને 40, 10નો ખૂણો ને 80નો ખૂણો, 20નો ખૂણો ને 70નો ખૂણો. સરવાળો 90 થાય તેવા બે ખૂણા ખાલી લેવાના, અને એ બે ખૂણાને કોટિકોણ કહેવાય. હવે તમને ચાલો એવું પૂછવામાં આવે કે ભાઈ 40 અંશનો કોટિકોણ કેટલો થાય? કોટિકોણ એટલે બે ખૂણા, ને બે ખૂણામાં એક ખૂણો 40નો, તો બીજો કયો? તો સિમ્પલ, 90માંથી 40 જાય તો 50. એટલે તમને કોટિકોણની જોડનો એક ખૂણો આપે ને બીજો ખૂણો શોધવા કહે, તો પહેલા ખૂણાને 90માંથી બાદ કરો. તમને એવું કહે કે ચાલો કોટિકોણમાં એક ખૂણો 20 છે, તો બીજો કયો? 70. 90માંથી 20 જાય તો 70. સિમ્પલ છે ને? તો યાદ રહેશે કોટિકોણ શબ્દનો મતલબ કે બે ખૂણા અને બંનેનો સરવાળો 90. એવી રીતના પૂરક કોણનો બી મતલબ સમજો. પૂરક કોણ એ ખૂણાની જોર છે, એટલે બે ખૂણાની વાત છે, અને બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો તેને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે પૂરક કોણમાં સરવાળો 180 છે, બરાબર. પૂરક શબ્દનો મતલબ 180, ને પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180. આ પૂરક શબ્દ આપણા અભ્યાસની અંદર ઘણી બધી જગ્યાએ આવશે. તો જ્યારે બી પૂરક શબ્દ આવે એટલે 180, સરવાળો 180, પૂરક એટલે સરવાળો 180, યાદ રહી જશે. કોટિકોણ એટલે સરવાળો 90, અને પૂરક કોણ એટલે સરવાળો 180. ઘણી વખત પૂરક કોણની જગ્યાએ ખાલી પૂરક પણ લખેલું દેખાય કે બે ખૂણા એકબીજાના પૂરક છે, બરાબર. જો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 180, તો ખૂણો પી અને ખૂણો ક્યુને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો ઘણી વખત આવું બી લખે કે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક છે,
તો પૂરક એટલે પૂરક કોના જ, અને પૂરક એટલે સરવાળો 180. ફોર એક્ઝામ્પલ કે આપણે ખૂણો P બરાબર લઈ લઈએ 100 ને ખૂણો Q બરાબર લઈ લઈએ 80. તો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 100 વત્તા 80, તો આ સરવાળો થશે 180. એનો મતલબ કે ખૂણો P અને ખૂણો Q શું છે, એકબીજાના પૂરક કોણ છે. શું છે બાળકો, એકબીજાના પૂરક કોણ છે. સમજ પડી જશે તમને, બહુ સિમ્પલ છે યાર, એકદમ આરામથી આવડી જાય એવું છે. હવે આમાં બી તમને કહેવામાં આવે કે ચાલો તમને એક ખૂણો આપી દેમ 70 નો, તો એનો પૂરક કોણ કયો, તો 180 માંથી 70 બાદ કરીએ તો 110. 1 70 નો હોય તો બીજો 110, 1 60 હોય તો બીજો 120. સમજ પડશે. 1 ખૂણો 50 નો હોય તો એનો પૂરક કોણ 130. 180 માંથી 1 ને બાદ કરો તો બીજો મળી જાય. આવડી જશે. પરીક્ષામાં 1 માર્ક્સના ટૂંકા પ્રશ્નમાં કેટલીક વાર આવું પણ પૂછાઈ શકે છે, પૂછાય તો બેઠા માર્ક લઈ લેજો. ચાલો, ખૂણાની જોડના પ્રકારમાં કોટિકોણને પૂરક કોણ એ લગભગ તમને 7મા 8મા આવેલો, હવે નવા પ્રકાર આવે છે આસન્ન કોણ. કેવા કોણ? આસન્ન કોણ. આસન્ન કોણનો મતલબ કે બજારમાંથી એક આસન ખરીદી લીધું, એ આસન પર બેસી ગયા અને ખૂણો દોરી દેવાનો, એટલે એને કહેવાય આસન્ન કોણ. એવો નથી યાર, એવો મતલબ નથી ભાઈ, એવો મતલબ નથી બાળકો. એકદમ પહેલાં એકદમ સિમ્પલ દેશી ભાષામાં તમને સમજાવું, એકદમ દેશી, કે આસન્ન કોણનો મતલબ બાજુ બાજુના ખૂણા, એક જ બિંદુ પરના બાજુ બાજુના ખૂણા. આપણા બેની વચ્ચે, હા, આપણી દેશી દેશી વ્યાખ્યા કે જે તમારી ને મારી વચ્ચે, બીજા કોઈને નહીં કહેવાની, બરાબર. આસન્ન કોણનો મતલબ કે એક જ બિંદુ પરના બે ખૂણા, એ બી બાજુ બાજુના. તો જો આ બિંદુ બી પર તમને એક પહેલો ખૂણો દેખાય, એની જ બાજુમાં બીજો ખૂણો દેખાય, તો આવી રીતના બે ખૂણા બાજુ બાજુમાં ગોઠવાયેલા દેખાય એક જ બિંદુ પર, તો આ બંને ખૂણાને કહેવાય આસન્ન કોણ. શું કહેવાય બાળકો? આસન્ન કોણ. આ છે આસન્ન કોણની દેશી વ્યાખ્યા, આપણા બેની વચ્ચેની વ્યાખ્યા. આસન્ન કોણ એટલે બાજુ બાજુના ખૂણા, એક જ બિંદુ પરના. એક જ બિંદુ બિંદુ બી પર પહેલો ખૂણો છે ખૂણો એ બી ડી અને બીજો ખૂણો છે ખૂણો સી બી ડી. તો ખૂણો એ બી ડી અને ખૂણો ડીબીસી, ડીબીસી હો ચાલે, તમને ભણાવ્યું છે. તો આકૃતિમાં ખૂણો એ બી ડી અને ખૂણો ડીબીસી એ આસન્ન કોણ છે. સમજ પડશે બાળકો આસન્ન કોણની વ્યાખ્યામાં. હવે ચોપડીની વ્યાખ્યા જોઈએ, બરાબર. પ્યોર વ્યાખ્યા, ચોપડીની વ્યાખ્યા એટલે પ્યોર વ્યાખ્યા. તો આપણી દેશી વ્યાખ્યા એટલા માટે કે તમને ફટાફટ સમજ પડી જાય, પણ દેશી વ્યાખ્યા પરીક્ષામાં લખાય નહીં યાર. તો પ્યોર વ્યાખ્યા શું છે, કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, આ બે ખૂણા છે ખૂણો એ બી ડી ને ખૂણો ડીબીસી, અને આ બંનેનું શિરોબિંદુ છે બિંદુ બી, બંનેનું શિરોબિંદુ એક જ છે. એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. બંને ખૂણાનું એક ભુજ સામાન્ય હોય, આ પહેલો ખૂણો છે અને આ છે બીજો ખૂણો, તો બેનું આ ભુજ સામાન્ય છે. આ બંને સામાન્ય નથી, તો જે સામાન્ય નથી તે સામાન્ય હોય તેની અલગ અલગ બાજુએ હોય. આ જે સામાન્ય છે એની એક બાજુએ પેલો, તો બીજી બાજુએ આ, એવું કહેવા માંગે છે. તો આ છે આસન્ન કોણની વ્યાખ્યા, કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય અને બંનેનું એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા બે ભુજ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ હોય, તો તે બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવાય. શું કહેવાશે બાળકો? તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાશે. ક્લિયર? આકૃતિમાં ખૂણો એ બી ડી ખૂણો ડી બી સી આસન્ન કોણ છે. અને બાળકો, જ્યારે પણ આસન્ન કોણ આવશે ત્યારે તમે આજે તમે ધ્યાનથી જુઓ કે ખૂણો એ બી ડી અને ખૂણો ડીબીસી, આ જે બે ખૂણા છે, આ બે ખૂણાનો સરવાળો કરીએ તો આ ખૂણો એ બી સી થાય. ખૂણો એ બી સી થાય, વાતમાં સમજ પડશે ને? એટલે કે ખૂણો એ બી સી એ આ બંને આસન્ન કોણનો સરવાળો, બે આસન્ન કોણનો સરવાળો બરાબર આ સૌથી મોટો ખૂણો, ખૂણો એ બી સી. એટલે કે બાળકો, આવા પરિણામનો ઉપયોગ ઘણી બધી વખત દાખલાઓમાં કરવો પડશે જ્યારે પણ આસન્ન કોણની વાત આવશે. આસન્ન કોણ એટલે આ બેનો સરવાળો બરાબર આખે આખો આ ખૂણો એ બી ડી. ખૂણો એ બી ડી બરાબર ખૂણો એ બી ડી, સોરી, ખૂણો એ બી સી બરાબર ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી, આખે આખો ખૂણો બરાબર અંડરના બે ખૂણાનો સરવાળો. યાદ રહી જશે આ પરિણામ? આસન્ન કોણ પણ યાદ રહી જશે. આપણી દેશી શબ્દમાં દેશી દેશી વ્યાખ્યા શું છે, કે બે ખૂણા એક જ બિંદુમાંથી અને બાજુ બાજુમાં હોય એટલે આસન્ન કોણ, આપણી દેશી વ્યાખ્યા.
એના પછી છે રૈખિક જોડના ખૂણા. કેવી જોર? રૈખિક જોર. કોને કહેવાય રૈખિક જોડના ખૂણા? તો બાળકો, રૈખિક જોડના ખૂણાનો સિમ્પલ મતલબ છે કે રૈખિક જોડમાં રૈખિક એટલે રેખા. તો બાળકો, એક જ રેખા પરના બે ખૂણા એટલે રૈખિક જોડ. આપણે દેશી વ્યાખ્યા, આ તમારી ને મારી આપણી બે વચ્ચેની વ્યાખ્યા કે ભાઈ એક જ રેખા લેવાની અને એક જ રેખા પર બાજુ બાજુના બે ખૂણા. તો આ રેખા લીધી, એના પછી અહીંયા એક કિરણ લીધું, તો આ કિરણના લીધે અહીંયા બે ખૂણા બન્યા. આ બે ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. રૈખિક જોડ એટલે એક જ રેખા પરના બે ખૂણા, એક જ રેખા પરના આવી રીતના બાજુ બાજુના બે ખૂણા એટલે રૈખિક જોડ. જ્યારે પણ તમને આવી રીતના રેખા દેખાય અને એના પર આવી રીતના બાજુ બાજુમાં બે ખૂણા દેખાય એટલે વાત પતી ગઈ, રૈખિક જોડ. સમજ પડે છે વાતમાં? હવે એકદમ પ્યોર વ્યાખ્યા શું છે ખબર? તો બાળકો, પ્યોર વ્યાખ્યા છે કે આસન્ન કોણની જોડના બે ખૂણાઓના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તે આસન્ન કોણની જોડના બંને ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. બાળકો, આસન્ન કોણ તો યાદ છે ને આપણી દેશી ભાષામાં, એક જ બિંદુમાંથી બાજુ બાજુના બે ખૂણા એટલે આસન્ન કોણ. તો બાળકો, આકૃતિને જુઓ કે આ બંને ખૂણા બિંદુ ઓ પર છે અને આ અર્યો આ ખૂણો ને આ ખૂણો બંને બાજુ બાજુમાં છે. એનો મતલબ કે આ બે આસન્ન કોણ તો છે જ, પણ આસન્ન કોણ જ રેખિક જોડ કહેવાય. ક્યારે ખબર? કે આ સામાન્ય નથી તેવા ભુજ, આ પહેલું ભુજ અને આ છે બીજું ભુજ, આ બંને ભુજ સામાન્ય નથી તો આવા બંને ભુજ એક રેખા બનાવે. આ શું બનાવે? એક રેખા બનાવે. જો રેખા બનાવે તો તેને રૈખિક જોડના ખૂણા કહેવાય. રૈખિક જોડ એટલે રેખા બનવી જોઈએ. આઈ હોપ કે તમને સમજ પડી જશે. રૈખિક જોડ એટલે રેખા બનવી જોઈએ. શું બનવી જોઈએ? રેખા બનવી જોઈએ. એકદમ આપણે આપણે આપણી દેશી ભાષા જ યાદ રાખવાની છે, દેશી વ્યાખ્યા. આસન્ન કોણ એટલે એક જ બિંદુમાંથી બાજુ બાજુના બે ખૂણા એટલે આસન્ન કોણ, અને રૈખિક જોડ એટલે એક જ રેખા પરના બાજુ બાજુના બે ખૂણા. રૈખિક એટલે રેખા, યાદ કરવાની. રૈખિક એટલે રેખા, એક જ રેખા પરના બાજુ બાજુના બે ખૂણા. આવડી જાય એવું જ છે. આકૃતિમાં ખૂણો એ ઓ સી એટલે અર્યો આ ખૂણો, અને આ છે ખૂણો બી ઓ સી. આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે. આગળ વધીએ. એના પછી છે અભિકોણો. કોણ છે કોનો? અભિકોણો. કોને કહેવાય બાળકો? અભિકોણ. બાળકો, અભિકોણ આવે ને આમાં બી આપણે દેશી વ્યાખ્યા જ તમને કહેવા. અભિકોણ આવે એટલે તમારે ચોકડી બનાવવાની. જ્યારે પણ અભિકોણ આવે એટલે ચોકડી બનાવવાની. આવી રીતના તમારે શું બનાવવાની? ચોકડી બનાવવાની. અભિકોણ આવે તો આવી રીતના ચોકડી બનાવવાની. એટલે કે બાળકો, બે રેખા લેવાની. તો આ પહેલી રેખા છે રેખા એ બી અને બીજી રેખા છે રેખા સી ડી. આ ચોકડી પર જુઓ, અહીંયા ચાર ખૂણા બન્યા જેને નંબર આપેલા છે. આ પહેલો ખૂણો, બીજો, ત્રીજો ને ચોથો. પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો ખૂણો. તો આ જે ચાર ખૂણા બન્યા ને બાળકો, આ ચાર ખૂણામાં જે ખૂણા સમ સામે છે, જુઓ આ એક અને ત્રણ સમ સામે છે, બરાબર. આ એક નંબરનો ખૂણો અને આ ત્રણ નંબરનો ખૂણો, આ બે ખૂણા સમ સામે છે. તો આ બે ખૂણાને અભિકોણ કહેવાય. જે ખૂણા સમ સામે છે તેને અભિકોણની જોડ કહેવાય. એવી રીતના આ ચાર નંબરનો ખૂણો ને આ બે નંબરનો ખૂણો સમ સામે છે એટલે ચોકડી બનાવવાની. અને ચોકડીમાં સમ સામે જે હોય તેને અભિકોણ કહેવાય. સમ સામે જે હોય તેને અભિકોણ કહેવાય. સમ સામે જે હોય તેને અભિકોણ કહેવાય. ખૂણો એક અને ખૂણો ત્રણ એ પહેલો અભિકોણ, અભિકોણની જોર. અને ખૂણો બે અને ખૂણો ચાર એ છે બીજી અભિકોણની જોર. ક્લિયર એકદમ? હવે આલોકની વ્યાખ્યા. અભિકોણ, પરસ્પર છેદતી બે ભિન્ન રેખાઓના કેન્દ્ર આગળ બનતા ખૂણાઓમાં જે બે ખૂણાઓની બાજુઓ એકબીજાના માટે વિરુદ્ધ કિરણો હોય તેવા ખૂણાઓને અભિકોણની જોડના ખૂણા કહે છે. સમજ પડી ગઈ બાળકો? ની પડી ને? આ લોકો જે રીતના લખે તે રીતના તમને થોડીક સમજતા વાર લાગે, પણ મગજ દોરાવશો તો સમજ બી પડશે. ના નથી, દેશી ભાષામાં વહેલું સમજ પડી ગઈ હશે. અને આ લોકો એમ કે પરસ્પર છેદતી બે રેખા, રેખા એ બી ને રેખા સી ડી. પરસ્પર છેદતી બે રેખાના કેન્દ્ર આગળ જે ખૂણા બને છે તેમાં એવા બે ખૂણા કે જેના કિરણો એકબીજા માટે વિરુદ્ધ કિરણો હોય, બરાબર. કે કેન્દ્ર આગળ બનતા ખૂણાઓમાં જે બે ખૂણાઓની બાજુઓ એકબીજા માટે વિરુદ્ધ કિરણો હોય. હવે તમે આ એક નંબરના ખૂણો જુઓ, એક નંબરનો ખૂણોને ધ્યાનથી જુઓ. આ છે એક નંબરનો ખૂણો. તો આ જે એક નંબરનો ખૂણાની જે બે બાજુ છે, આ પહેલી બાજુ અને આ બીજી બાજુ. ને હવે ત્રણ નંબરનો ખૂણો જુઓ, એની આ બે બાજુ જુઓ, આ પહેલી બાજુ ને આ બીજી બાજુ. તો આ બંને બાજુ એકબીજાની વિરુદ્ધમાં છે.
આ બંને બાજુ એકબીજાની વિરુદ્ધમાં છે, એટલે એને વિરુદ્ધ કિરણ કહેવાય. તો આ બંને ખૂણાની બાજુઓ વિરુદ્ધ કિરણો છે, બરાબર. આ વિરુદ્ધ કિરણ, આ વિરુદ્ધ કિરણ, તો આ બે ખૂણાને કહેવાય અભિકોણની જોડના ખૂણા. સમજ પડી જશે. અને ટેન્શન નહીં લેવો, મોટે ભાગે સ્કૂલની પરીક્ષામાં વ્યાખ્યાઓ પૂછાતી નથી, પણ ની હોપ નહીં પૂછાય એવું પણ નથી, પૂછાય તો આ રીતના લખવું પડે. દેશી ભાષામાં લખશો તો 0 માર્ક મળશે. 10મા ધોરણની વાત કરું તો બોર્ડની પરીક્ષામાં મોટે ભાગે વ્યાખ્યા નથી પૂછાતી. 9મા ધોરણમાં તો હવે ખબર નહીં પેપર કાંઠી કોણ કરે, કેવું કરે, કઈ સ્કૂલમાં છો તમે, એના પર આધાર રાખે. તમારી સ્કૂલવાળા જો પૂછતા હોય તો બધી વ્યાખ્યા યાદ રાખો. યાદ રહી જશે અભિકોણની વ્યાખ્યા, સિમ્પલ એકદમ. તો બાળકો અહીંયા બસ મેં જે બનાવ્યું તે જ છે કે આકૃતિમાં રેખાખંડ એ સોરી રેખા એ બી અને રેખાખંડ સીડી પરસ્પર બિંદુ ઓમાં છેડે છે. તો ખૂણાઓ, તો સૌથી પહેલાં છે ખૂણો એ ઓ ડી અને આ ખૂણો છે ખૂણો બી ઓ સી. આ બે ખૂણા પહેલાં અભિકોણની જોડ છે, પછી આ બે ખૂણો બી ઓ ડી અને આ છે ખૂણો એ ઓ સી. આ બે ખૂણા પણ અભિકોણની જોડ છે. ક્લિયર છે એકદમ, સમજ પડી જશે અભિકોણમાં. ઓકે, તો ખૂણાની જોડના 5 પ્રકાર તમને ભણાવી દીધા. કોટિકોણ એટલે સરવાળો 90, પૂરક કોણ એટલે સરવાળો 180, આસન્ન કોણ એટલે એક જ બિંદુમાંથી બાજુ બાજુના બે ખૂણા, રૈખિક જોડ એટલે એક જ રેખા પરના બાજુ બાજુના બે ખૂણા, અને છેલ્લે 5મું અભિકોણ એટલે ચોકડી બનાવવાની ને ચોકડીમાં સમસામેના ખૂણા. હવે બાળકો આવે છે પૂર્વધારના 6.1, એકદમ સિમ્પલ. બાળકો બાળકો તમને યાદ છે ને 5મું ધોરણ યુક્લિડ, 5મું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય, તો એની અંદર આપણે પૂર્વધારના શબ્દનો મતલબ સમજેલા. પૂર્વધારના સ્વયંસિદ્ધ સત્ય અને પ્રમેય યાદ આવે છે? પૂર્વધારના અને સ્વયંસિદ્ધ સત્ય આ બંને શબ્દ એમ ભલે જુદા હોય પણ બેવનો મતલબ એક જ છે, કે જ્યારે પણ તમને પૂર્વધારના અને સ્વયંસિદ્ધ સત્ય દેખાય ત્યારે એને સાચું માની લેવાનું, એની કોઈ સાબિતી આપવાની જરૂર નથી. જે લખેલું છે તેને સાચું સ્વીકારી લેવાનું અને સાચું હોય જ છે. એના પર સાચું એમ ખબર જ પડી જાય, એમ આપણે એ વસ્તુને જ્યારે વાંચીએ તો ઓટોમેટિક ખબર પડી જાય કે હા આ વસ્તુ સાચી જ છે. અને બાળકો સ્વયંસિદ્ધ સત્ય એ તમને કોઈ જગ્યાએ આવો શબ્દ નહીં દેખાશે, બધે અહીંયા પૂર્વધારના જ દેખાશે. તો પૂર્વધારના 6.1નો મતલબ 6ઠા ચેપ્ટરની પહેલી પૂર્વધારના. તમને તમારી સ્કૂલની પરીક્ષામાં પૂર્વધારના કોઈ દિવસ પૂછાશે નહીં એની હું ગેરંટી આપી શકું, કેમ કે પૂર્વધારના 6.1 આ વસ્તુ આવી રીતના તમને પૂછે કે ભાઈ પૂર્વધારના 6.1 લખો પરીક્ષામાં, તો આ વસ્તુ તદ્દન ખોટું કહેવાય. આમ આવું આવું પૂછવાય, પૂછાય જ નહીં, એમ મતલબ વગરનું કહેવાય. 6.1 એવું આ પૂર્વધારાનું નામ 6.1 ખાલી એટલા માટે છે કે 6ઠું ચેપ્ટરની પહેલી પૂર્વધારના, એટલા માટે 6.1. બાકી જ્યારે જે ચોપડાની અંદર ગણિતના જે ચોપડામાં પૂર્વધારના લખાયેલી છે એમાં કંઈ 6.1 નથી. તમે આ પૂર્વધારાને 6.1 એવો લેબલ મારી દીધો ને ભાઈ બધી જગ્યાએ 6.1 6.1 6.1 એવું નહીં બોલી શકો. ક્લિયર? પૂર્વધારના 6.1 એવું કહે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે, બરાબર. આ કિરણ છે, કિરણનું નામ છે કિરણ ઓસી. આ કિરણનું જે આ ઉદ્ભવ બિંદુ ઓ છે ને એ રેખા એ બી પર છે. પૂર્વધારના એવું કહે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય. આ બેવનો સરવાળો 180 થાય એવું આ પૂર્વધારના કહે. ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓસી આ બંનેનો સરવાળો 180 એવું આ પૂર્વધારના આપણને કહે છે. અને બાળકો આ પૂર્વધારના પણ આપણને ગોલ ગોલ ફેરવે છે. આ પૂર્વધારના સિમ્પલ આવું બી કહી શકતી હતી ને કે ભાઈ રેખિક જોડનો સરવાળો 180, કેમ કે આ રેખિક જોડ જ કહેવાય ને, કે એક જ રેખા પર તમે આવી રીતના કિરણ દોરો ને બાજુ બાજુના જે બે ખૂણા દેખાય તેને રેખિક જોડ જ કહેવાય ને. એટલે ઇનડાયરેક્ટલી સીધે સીધી આ લોકો એમ વાત નથી કરવા માંગતા કે ભાઈ રેખિક જોડ એમ, એટલે સમજો. એટલે આ લોકો એવું કહેવા માંગે કે રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય છે એવું તમને આ પૂર્વધારના કહેવા માંગે છે. ક્લિયર એકદમ, ખ્યાલ આવી જશે? રેખિક જોડ, જ્યારે પણ રેખિક જોડ આવે ત્યારે સરવાળો 180 છે ને, બહુ સિમ્પલ. હવે આમાં જોવાનું રહ્યું છું, કેમ કે બાળકો આ બેનો સરવાળો આ ખૂણો થઈ ગયો સરળકોણ, આ સરળકોણ થઈ ગયો અને સરળકોણનું માપ 180, એટલે આ બેવનો સરવાળો 180, સિમ્પલ હે ને. ચાલો એના પછી પૂર્વધારના 6.2. હવે પૂર્વધારના 6.2 એ પૂર્વધારના 6.1ની ઉલટી છે, ઊંધું છે. 6.1 એવું કહે કે રૈખિક જોડનો સરવાળો 180, તો આ એમ કહે
કે સરવાળો 180 તો રૈખિક જોડ આ એવું કહેશે. જુઓ, જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે, અને રેખા બનાવે તો રૈખિક જોડ કહેવાય. એટલે કે બાળકો, બે આસન્ન કોણ જુઓ બાળકો, તમને આ બે ખૂણા દેખાય છે, તમે આ બંને ખૂણાને આસન્ન કોણ કહી શકો છો. સાચી વાત. તમે કહેશો કે સર રેખિક જોડ બી કહેવાય ને, પણ થોડીક વાર માટે તમે ભૂલી જાઓ કે આ રેખા છે, એવું થોડીક વાર માટે ભૂલી જાઓ કે આ શું છે, રેખા છે. હવે આ રેખા છે એવું તમને નથી ખબર, તો તમને એટલું તો ખબર પડી કે હા આ બે ખૂણા બાજુ બાજુમાં છે, એક જ બિંદુમાંથી છે, એટલે આ બે ખૂણા આસન્ન કોણ. આ પૂર્વધારણા એવું કહે કે આ બંને આસન્ન કોણનો સરવાળો, આ બંનેનો સરવાળો 180 થાય, 180 હોય તો એનો મતલબ કે આ જે સામાન્ય ન હોય તેવી બે બાજુ છે, આ બાજુ ને આ બાજુ, તે રેખા બનાવે છે. જો આસન્ન કોણનો સરવાળો 180 તો રેખા બનવાની, એવું આ કહે છે. કે જો આ બે ખૂણાનો સરવાળો, ખૂણો એઓસી અને ખૂણો બીઓસી, આ બેનો સરવાળો 180 તો આ એબી અથવા એઓબી એ રેખા છે. તમે આ રેખાને રેખા એબી પણ કહી શકો અથવા રેખા એઓબી પણ કહી શકો. ક્લિયર એકદમ? એવું આ પૂર્વધારણા તમને કહેવા માંગે છે. તો આઈ હોપ કે તમને પૂર્વધારણામાં સમજ પડી ગઈ હશે, અને બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે તમારી દેશી ભાષામાં યાદ રાખવાનું કે રેખિક જોડ હોય તો સરવાળો 180, અને આવા બે ખૂણાનો સરવાળો 180 થાય તો આને રેખા કહેવાય. બસ આટલું યાદ રાખવાનું છે, રહી જશે બંને પૂર્વધારણા યાદ. અને આ બંને પૂર્વધારણાનો ઉપયોગ દાખલામાં થશે, દાખલામાં થશે, દાખલામાં જ્યારે બી રેખિક જોડ આવે તો સમજી જવાનું કે રેખિક જોડ એટલે સરવાળો 180. અને દાખલામાં જ્યારે પણ તમને કોઈ એવા દાખલા બી આવશે કે જેમાં સાબિત કરવાનું કહેવામાં આવશે કે ભાઈ આ રેખા છે, સાબિત કરો કે આ એઓબી રેખા છે, આવા બી દાખલા આવશે. તો જો તમને એવું કહેવામાં આવે દાખલાની અંદર કે એઓબી રેખા છે તેવું સાબિત કરો, તો ત્યારે તમારે આ બેનો સરવાળો 180 બતાવવાનો. સરવાળો 180 તો આ રેખા, ને રેખિક જોડ તો સરવાળો 180. બસ આટલું આવી રીતના યાદ રાખી લો એટલે કામ થઈ ગયું આપણું. ઓકે બાળકો, સો લેક્ચર સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને જેટલી બી વસ્તુ ભણાવી તેમાં પરફેક્ટ સમજ પડી જ ગઈ હશે, અને મેં મારો પૂરેપૂરો પ્રયત્ન કર્યો તમને એકદમ ડીપમાં ભણાવવાનો દરેક ટોપિકને, દરેક વ્યાખ્યાને. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક પ્રમેય જોવાના છે. બાળકો, તમને તમારી સ્કૂલની પરીક્ષામાં લગભગ 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પ્રમેય પૂછાશે, અને એ પ્રમેયને સાબિત કરવાનું પૂછાશે. હા, મેં તમને 5મું ચેપ્ટરમાં એક પ્રમેય કરાવેલો, પ્રમેય 5.1, યાદ છે ને? પ્રમેય 5.1 તો મોટે ભાગે સ્કૂલો દ્વારા નથી પૂછતા, પણ હવે 6ઠા ચેપ્ટરમાંથી પ્રમેય પૂછાય કે જે 4 માર્ક 3 માર્ક બેઠા માર્ક લેવાના છે તમારે પ્રમેયમાં. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રમેય ભણીશું, એના પછીના લેક્ચરથી દાખલાની શરૂઆત કરીશું. મજા આવશે ચેપ્ટરમાં. બસ મેઇન વસ્તુ એ જ હતી કે આ પહેલાં લેક્ચરમાં તમે દરેક ટોપિકને સારી રીતે સમજી લીધો હોવો જોઈએ. પહેલા લેક્ચરમાં જેટલું બી ભણાવ્યું તે તમારા મગજમાં ઉતરી ગયું હોય તો તમને હવે સમજ પડશે આ બધી ઝીણી ઝીણી વસ્તુ, કોટી કોણ, પૂરક કોણ, બરાબર, પછી આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા, અભિકોણ, આવું બધું દાખલામાં દેખાશે. આવી બધી વસ્તુને તમારે આકૃતિમાં ઓળખવી પડશે દરેકે દરેક દાખલામાં, બરાબર. ચાલો બાળકો, તો બસ લેક્ચર સમાપ્ત થાય છે. આ લેક્ચરમાં મેં ખાલી વ્યાખ્યા શીખવાડી છે, એટલે આ લેક્ચરમાં હોમવર્કનું કોઈ કામ નથી, આ લેક્ચરમાં કોઈ ડીપીપી નથી, નો ડીપીપી, બરાબર. મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. બધી વસ્તુને નોટમાં લખી નાખજો, બધી વસ્તુ, બધી વ્યાખ્યાને સમજજો, મોઢે પણ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આવશો ત્યારે હું તમને બધા સવાલ પૂછીશ, ત્યારે જવાબ આપજો. ચાલો મળીએ, આવજો, બાય, જય હિન્દ.